બિલકુલ તો સૌથી પહેલાં તો દિગ્ગજ રિપોર્ટ રિલાયન્સ પર આપણને આવતો જોવા મળી રહ્યો છે મોર્ગન સેમલી તરફથી ઓવરવેટનું રેટિંગ તમને અહીંયા આવતું જોવા મળશે અને લક્ષ્ય જે છે તે વધારીને ત્રણ હજાર પંચ્યાસી રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યા છે મેઇન વાત ખાસ એ રહેશે કે જે ચોથી ઇન્વેસ્ટમેન્ટ સાયકલ જે છે તે આ સેન્ચ્યુરીના હિસાબથી તમને હજુ પણ અહીંયા આગળ એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ બતાવતી જોવા મળે છે પાંચ સાયકલની સામે તેમણે કહ્યું છે કે જે ઇન્વેસ્ટમેન્ટ જે છે તે પોટેન્શિયલી તમને અહીંયાથી ડબલ પ્રોફિટ્સ બતાવી શકે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં તો આ એક પરિસ્થિતિ નવા ઇન્વેસ્ટમેન્ટને કારણે થઈને આવનારા દિવસોમાં કન્સ્ટ્રક્ટિવ સેટઅપ્સ તમને આવતા જોવા મળી શકે છે લોઅર સાયકલિટી સાયક્લિકલિટી તમને જોવા મળી શકે છે અને ટોપ પિક જે છે તે તેમના માટે આ સેક્ટરના હિસાબથી તમને જોવા મળી શકે છે તો આ એક પરિસ્થિતિ ધ્યાન રાખો નેક્સ્ટ ટોરન્ટ ફાર્મા માટે થઈને એક રિપોર્ટ યફરીસ તરફથી હોલ્ડનું રેટિંગ છે અને લક્ષ્ય ચૌદસો ચોર્યાસી રૂપિયા પ્રતિ શેરના તેમણે છે કે જે રિપોર્ટ્સ છે તે એવું કહે છે કે તેમને ક્યુરેશિયો હેલ્થકેર જે છે તે અક્વાયર કર્યું છે બે હજાર એકસો કરોડ રૂપિયામાં અને જો આ ડીલ ક્લોઝ થઈ જાય છે તો તમને ટોરન્ટ ત્રીજી મેજર ડીલ બતા બનાવતું પાછલા દસ વર્ષમાં જોવા મળી શકે છે તેઓ એસ્ટિમેટ કરી રહ્યા છે કે ડીલ જે છે તે ચારસો બેસીસ પોઈન્ટનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટેના આર અસર પહોંચાડી શકે પણ ક્યુરેશિયો જે છે તે લાર્જેસ્ટ બ્રાન્ડ છે અને તેમને જસ્ટ મિડ સિંગલ ડિજિટનો રેવન્યુ કેગર હમણાં જ ક્લોક કર્યું છે જો તમે નાણાકીય વિજય અઢારથી બાવીસ પણ કમ્પેરિઝન કરો તો સરસ ગ્રોથ તમને જોવા મળશે નેક્સ્ટ રિપોર્ટ યફરીઝ તરફથી તમને ભારતી એરટેલ પર જોવા મળશે અંતિમ રિપોર્ટ આજના દિવસનો બાયનું રેટિંગ છે અને આઠસો પંચાવન રૂપિયા પ્રતિશતના લક્ષ્ય અહીંયા ખાસ બનશે તેમણે કહ્યું કે જે સિંગટેલનો સાડા ત્રણ ટકા ઓલમોસ્ટ સવા ટકા આસપાસનો સ્ટેક જે છે તે વેચાયો અને એક પોઈન્ટ સાત ટકા આસપાસનો વધારો જે શેર હોલ્ડિંગમાં થયો છે મિત્તલ ફેમિલીના તો આ પરિસ્થિતિમાં ભારતીય ટેલીનું ડેટ જે છે તે વધી રહ્યું છે પણ સામે જે ડિવિડન્સ જે છે તે પર્ટિક્યુલરલી તે હવે અહીંયાથી હાયર તમને આવતા જોવા મળશે ઇવેન્ચ્યુઅલી જે છે તે ભારતીય ટેલિકોમ અહીંયાથી કહી શકાય કે રીપે કરી શકે અમુક સ્ટેક સેલ કરી અને ડેટ રીપે કરે તેવી શક્યતાઓ તેમને બની રહી છે તો આવી પરિસ્થિતિમાં તેમણે બાયનું રેટિંગ આપ્યું છે અને લક્ષ્ય આઠસો પંચાવનના અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે યફરેસ તરફથી તો આ ત્રણ મેજર રિપોર્ટ છે કે જેને આજે આપણે ધ્યાનમાં રાખીશું બેક યુ